કેમ છો બાળકો? જમાને આજે આપણે ધોરણ 4 માં ગુજરાતી વિષયમાં પાઠ 12 બાળ નરેન્દ્ર ડોક્ટર કનૈયાલાલ ભટ્ટ એમના લેખક છે કાર્યના. બાળ નરેન્દ્ર એટલે બાળ કે નાનો છોકરો. અહીં નરેન્દ્ર એનું નામ છે. પણ તમે છોકરાઓ આ જોયું છે બાળકો કે અહીં નાટક રૂપાંતર પામેલું છે. પહેલા હું તમને એના નવીન શબ્દ સમજાવીશ. નવીન શબ્દ અઘરા શબ્દ એટલે આપણા પાઠમાં આવતા શબ્દ જે અમુક તમને લખતા ન આવડતા હોય તો તમે આ શબ્દને બરાબર બે કે ત્રણ વાર લખી જાઓ અથવા મગજમાં એને ઉતારશો તો તમને એ શબ્દ આવડી જશે. અહીંયા આપણે નીચા કહીએ છીએ તે નીચા છે. પ્રયાસ એટલે આપણે કંઈક નવું પ્રયત્ન કરવાની કોશિશ કરીએ તે. નીડર બહાદુર જે ડરતો નથી તેવો. દત્તબાબુ એ નામ છે. પુસ્તક ચોપડી. રાક્ષસ એટલે જે ભયાનક દેખાતો હોય તેવો પુરુષ. સી આપણા શંકર ભગવાનનું ટૂંકું નામ આપણે એને શિવ કહીએ છીએ. આફત મુશ્કેલી. રંગબેરંગ એટલે અલગ અલગ પ્રકારના રંગો. ભુવનેશ્વરી એ પણ એક સ્ત્રીનું નામ છે. પરાક્રમ એટલે કે જે કંઈકને કંઈક નવને નવું કરતો હોય અથવા એને કંઈક ખરાબ દેવું હોય કંઈક નુકસાન કરતો હોય એટલે એને આપણે પરાક્રમ કહીએ છીએ. વાયુ પુત્ર એટલે કે પવનનો દીકરો. વાયુ એટલે પવન, પુત્ર એટલે દીકરો. બાળકો સમજ પડે છે ને? હું સમજાવું છું એમાં. સંકલ્પ નિશ્ચય. દર્શન આપણે જે નમસ્કાર પ્રણામ વંદન કરીએ છીએ તે. પ્રવેશ જ્યારે આપણે ક્યાંક જઈએ ત્યારે બારણી અંદરથી પ્રવેશ કરતા હોઈએ તે એટલે અંદર જવું તે. ઋષિ મુનિ એટલે સાધુ જેવા થઈને કે ભગવાનનું નામ ધરતા હોય તેવા. નિયમિત એટલે હંમેશા દરરોજ. ધ્યાન એટલે એક ચિત્તે બેસવું તે. ક્યાંય પણ બીજું અડચણ ન આવે તેવું. પછી ગમે તે બાજુમાંથી પસાર થતું હોય તો પણ એનું ધ્યાન એમાં ન જતા એટલે એ આંખો બાંખો ખોલે નહીં તેવું એક ચિત્તે બેસનાર. યાદશક્તિ. યાદશક્તિ એટલે આપણા મગજમાં જે પણ કંઈ હોય થયેલું કે આવેલું કે પાછું આપણે યાદ રાખતા હોય છે તે તાકાત. એકાગ્રતા એટલે એક ચિત્ત ધ્યાનથી આપણે જ્યારે પણ ભણીએ ત્યારે એકાગ્રતાથી ભણવું જોઈએ એટલે ગમે તેવું અવરું હોય તો પણ આપણને આવડી જાય. ભણીને પછી આપણે ભાઈ કે બેન, મમ્મી કે પપ્પા ટીવી જોતા હોય પણ આપણું મન એટલે આપણી જે મગજની શક્તિ છે એને નીચે ન લઈ જતા આપણે આપણા ભણતા હોઈએ તેમાં જ ભણતી વખતે ધ્યાન રાખવું જોઈએ. પરિણામ તમને જે કંઈ કરેલું હોય તેનું સારું કે ખરાબ પરિણામ મળતું હોય છે. જોખમી એટલે જોખમ વાળું. દધીજી પણ નામ છે. ભવિષ્ય આપણે ત્રણ કાળ
અને ભવિષ્યકાળ. તમે જ્યારે કોઈ જ્યોતિષને બતાવવા જાઓ છો તો જ્યોતિષ તમને એ આપણા પછી જે કઈ થવાનું છે તેનું કહે છે, એને આપણે ભવિષ્ય કહીએ છીએ. હવે પછી થવાનું જે કઈ બનાવો બનવાના હોય તેને ભવિષ્યકાળ કહેવાય. હાલમાં તમે જે કરી રહ્યા છો, લખી રહ્યા છો, વાંચી રહ્યા છો કે દોડી રહ્યા છો, તે ક્રિયાઓ જે થઈ થતી હોય એ ચાલુ કાળ છે, એને આપણે વર્તમાન કાળ કહીએ છીએ. જ્યારે ભૂતકાળ જે કાંઈ થઈ ગયું છે તે તમે ઇનામ મેળવ્યું હતું, તમે બહાર ગયા હતા, આ જે કંઈ થઈ ગયું છે તેને આપણે વર્તમાન કાળ કહીએ છીએ. સ્મિત, હાસ્ય. સ્મિત કોઈ છોકરાનું પણ નામ હોઈ શકે. આપણા પાઠમાં અહીંયા સ્મિત એટલે હાસ્ય છે. તારક અને નરેન્દ્ર
હોય છે. નરેન્દ્ર કહે છે, તારા ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે. એના આંગણાની અંદર આગળના ભાગમાં ઝાડ વાવેલું છે, એ મને ગમતું હતું. તારા ભાઈ, ચાલ ત્યારે આપણે ત્યાં રમીએ. તારા ભાઈ, ઝાડ તો મને પણ બહુ ગમે છે. વૃક્ષ તરુ એને પણ બહુ ગમતા હતા. મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે. આપણે વૃક્ષના ઉપયોગો, વનસ્પતિના ઉપયોગો એ આપણે પર્યાવરણમાં તો સમજ્યા છીએ, પણ અહીંયા પણ તમે એવું થોડી એને અનુલક્ષીને માહિતી કે સમજ આપવો છું. તો વૃક્ષ આપણને વરસાદ લાવવામાં મદદ કરે છે, હવાને શુદ્ધ કરે છે, તે ઉપરાંત આપણને ઔષધિ આપે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, અનાજ કઠોળ ફળ શાકભાજી વગેરે આપે છે, ફર્નિચર માટે લાકડું આપે છે. આ રીતે આપણને વૃક્ષો ઉપયોગી છે. નરેન્દ્રભાઈ એકદમ સાચી વાત છે, વૃક્ષો વરસાદ લાવવામાં પણ ઉપયોગી છે અને પંખીઓને આશ્રય પણ આપે છે. આશ્રય એટલે આશરો, એમને રહેવા માટે માળો બાંધવા દે છે. તારા ભાઈ, અને આ વૃક્ષો આપણને તડકામાં સ્વાપે છાંયો પણ આપે છે. નરેન્દ્ર કહે, તારા તું ક્યારે વૃક્ષ ઉપર ચડ્યો છો? એવું પૂછે છે. તારા ભાઈ, ના હો, મને બીક લાગે, મને તો ડર લાગે હું ઝાડ ઉપર ચડ્યો તો. નરેન્દ્ર કહે, એમાં ડરવાનું શું, જો હું આ વૃક્ષ ઉપર ચડી જાઉં છું. નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને જાડો જેવો ભાગ હોય વૃક્ષનો કથિયોનો થડ કહેવાય છે, અને એ ઉપર ચડવા લાગે છે. તાર નીચે ઉભો રહીને જોવે છે. થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે, ફટાફટ ચડી જાય છે અને એની ડાળ ઉપર ચડી અને હિંચકા ખાવા માંડે છે અને એ બૂમ પાડે છે, આવી જા તારા, મજા આવશે હિંચકા ખાવાની. તમે વડની વડવાઈ જોઈ હશે, એ વડવાઈને પકડીને પણ તમે હિંચકા ખાઈ શકો છો. ઝાડ પર ચડતા પણ ધ્યાન રાખવું પડે, જો ક્યારેક આપણે લક્ષ્મીને મળી પણ જઈએ બાળકો, એટલે ધ્યાનથી ચડવું જોઈએ. ચડતા આવડતું હોય તો જ ચડવાનું. તારક કહે, પણ મને તો બીક લાગે છે નરેન્દ્ર, હું તો ડરું છું ઝાડ ઉપર ચડતા. નરેન્દ્ર કહે, એમાં તો મળી શું પીવાનું, બીક છે નહીં રાખવાની. મારી માતા શું કહે છે ખબર છે, જીવનમાં નીડર બનો, બહાદુર બનો, ક્યારે ડરવાનું નહીં, હિંમત રાખવાની, એની સાથે આપણે લડવાની તાકાત રાખવાની. તારા ભાઈ, સાચી વાત છે તારી, ચાલ ત્યારે હું પણ ઉપર ચડું છું. તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે, એટલે કે પ્રયત્ન કરે છે, કોશિશ કરે છે. એટલામાં ત્યાંથી તારકના દાદા આવી જાય છે. નીકળતા તાર અને આવી ઉભા રહી જાય છે. દાદા કહે છે, અરે શું કરે છે તારક, ઝાડ ઉપર ચડે છે, પડી જઈશ, તને તો ચડતા આવડતું નથી, તું જો ઝાડ ઉપર ચડીશ તો પડી જઈશ. તારક કહે, નહીં પડું દાદાજી, જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર પણ ઉપર હિંચકા ખાય છે. તારા કહે, નરેન્દ્ર, હા પેલું તોફાની જે ધીંગા મસ્તી કરે છે, બહુ તોફાન કરે છે, તે દત્તબાબુનો દીકરો ને, એના પિતાજીનું નામ, નરેન્દ્રના પિતાજીનું નામ દત્તબાબુ હતું. તો વળી એના રવાડે ક્યાં ચડ્યો, તો એની જોડે ક્યાં કઈ એવું કરે છે, એ તો વડના
હળવે ધીરે ધીમે નીચે કૂદકો મારીને ઉતરી જશે. નરેન્દ્ર કહે, દાદાજી પ્રણામ, નમસ્કાર, વંદન કરું છું તમને. દાદા કહે, સુખી રહે. આપણે પણ જ્યારે સવારે વહેલા ઉઠીએ કે ઉઠીએ ત્યારે આપણા માતા પિતાને, ભગવાનને હંમેશા વંદન કરવા જ જોઈએ. એ આપણું સારું લક્ષણ છે. બેટાઓ, આ ખાસ ધ્યાન રાખજો મારી સલાહ કે હંમેશા આપણે રોજે સ્વધારીમાંથી ઉઠ્યા પછી મમ્મી પપ્પાને વંદન કરવા જ જોઈએ અને એમનો આદર કરવો જોઈએ. સુખી રહે. નરેન્દ્ર કહે, દાદાજી ઝાડ ઉપર ચડીને એની ડાળ પર હિંચકા ખાવાની મજા આવે, એટલે મને તો એનાથી આનંદ મળે છે હિંચકાથી. દાદા કહે, સારું, પણ હવે ન ચડતો. નરેન્દ્ર કહે, કેમ દાદાજી? દાદા કહે, જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે. ઝાડ ઉપર કોઈ દિવસ આપણે રાક્ષસ જોયો બરાબર? કેવો હોય રાક્ષસ? ભયાનક લાગે તેવો. આગળ મેદાન હોય, મોટા મોટા વાળ લગાના આમ હોય, આપણને એનાથી બીક લાગે, પણ આપણે ક્યારેય રાક્ષસને જોયો નથી. અને તે નાના છોકરાને ખૂબ જ હેરાન કરે છે. હેરાન કરે છે કે પરેશાન કરે છે, ભજવે છે. સમજો, હવેથી આ ઝાડ ઉપર ન ચડતો, જાઓ બીજે ક્યાં કરો. નરેન્દ્રભાઈ, પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો? આ હાથમાં પુસ્તક શેનું છે? હાથ એટલે હસ્ત, કર પુસ્તક એટલે ચોપડી. એ તમે ક્યાં લઈને જા રહ્યા છો? દાદાભાઈ, અરે શ્રી 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 શંકર શંકર શંકર, મહાદેવ મહાદેવ મહાદેવ, આ તમારી વાતોમાં મારે મંદિર જવાનું મોટું થઈ ગયું. હું મંદિર જતો હતો, પણ તમારી આ ઝાડ ઉપર ચડવાની અને ઈચ્છા કરવાની ટેવ જોઈ અને હું તમને કહેવામાં અને કહેવામાં મારે મંદિર જવાનું મોડું થઈ ગયું. નરેન્દ્ર કહે, દાદાજી અત્યારે મંદિર? થોડુંક મોડું થયું હશે એટલે પૂછે છે. દાદા કહે, હા, સવારે અને સાંજે મંદિરે જઈ ઈશ્વર સ્મરણ કરવું જોઈએ. સમજો, શું સલાહ આપે છે કે આપણે સવારે એટલે કે વહેલી પ્રભાતે અને સાંજે એટલે કે સંધ્યાકાળે મંદિર એટલે કે જ્યાં આપણે દેરાસર હોય કે આપણું મંદિર હોય, જ્યાં ભગવાનનું સ્થળ હોય તેનું સ્થળ, ત્યાં જઈ અને ભગવાનનું સ્મરણ એટલે નામ લેવું જોઈએ. ઈશ્વર એટલે ભગવાન. અને દાદાજી એવું કહી અને જતા રહે છે. નરેન્દ્ર કહે, ફરી વૃક્ષ ઉપર ચડવા લાગે છે અને ત્યાં તારક મૂંઝાય છે, એટલે મૂંઝવણમાં આવી જાય છે અને મનમાં દિલમાં કંઈક કહી જાય છે. તારક કહે, અરે નરેન્દ્ર, તું ફરીથી ઝાડ ઉપર ચડે છે? નરેન્દ્ર કહે, હા, એનો શું વાંધો છે? એમાં કઈ મુશ્કેલી છે? કઈ આફત છે? તકલીફ છે? તારાભાઈ, પણ દાદાજી તો કહેતા હતા કે ઝાડ ઉપર રાક્ષસ રહે છે. તમે રાક્ષસની પણ ડીક નથી લાગતી? ડર નથી લાગતો? નરેન્દ્રભાઈ, અરે તારા, દાદાજી તો આપણે ઝાડ ઉપર ન ચડીએ એટલે કહેતા હતા. થોડી વાર તારક પણ થળ પકડીને ઝાડ પર ચડી હિંચકા ખાય છે. બે મિત્રો ખાય છે. ડાળે ડાળે
છીએ એમાંય પાછા રંગબેરંગી એટલે કે અલગ અલગ રંગના ફૂલો થઈ અને ડાળીઓ ઉપર અમે ઇચ્છા કહીએ છીએ જોઈએ છીએ. નરેન્દ્ર એના માના ખોળામાં ખોળો એટલે ગોળ માથું રાખીને સીધો છે. આમ આપણો બીજો વિભાગ શરૂ થાય છે. એની મા ભુવનેશ્વરી દેવી એના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાતો કરી રહી છે. હનુમાનજી એટલે ગદાધારી જે આકાશમાં તમે ઉડતા જોયા હશે ટીવીમાં, અને એના પરાક્રમો પણ ઘણા છે. માતા કહે છે અને પછી હનુમાનજી આખો પર્વત એના હાથમાં ઉપાડીને આકાશમાં ચડ્યા એવી એને વાર્તા કહે છે. નરેન્દ્ર કહે, માતા હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા? માતા કહે, હા બેટા, હનુમાનજી એ મારું પુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા. બળવાન એટલે તાકાતવાર, હનુમાનજી એટલે રામના ભક્ત, જટાયુ પુત્ર એટલે પવનનો દીકરો છે એટલે એને વરદાન છે કે તે આકાશમાં ઉડી શકે છે. નરેન્દ્ર કહે, માતા આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય? એવું નરેન્દ્રને મનમાં વિચાર આવે છે. તો હું પણ એમને મળવા જાઉં. માતા કહે, હનુમાન દાદાને કેળા બહુ ભાવે. આપણે બહાર આપણા ઘરની આજુબાજુ વાંદરાને જોઈએ છીએ. નરેન્દ્ર આંખો બંધ કરે છે એટલે કે સૂઈ જાય છે. એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ સવારે છે. તમને પણ મમ્મી જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમારી પીઠ થાબડે છે અને તમે ગળે છે. એમાં તો જ્યારે નાના હોવ ત્યારે તો ખૂબ જ તે છતાં પણ ઊંઘાવતી નથી. મનમાં હનુમાનજીને યાદ કરે છે. હનુમાનજીને મળવાનો મનોમન સંકલ્પ કરીને તે સૂઈ જાય છે. એ નિશ્ચય કરે છે કે હું ગમે તે રીતે હનુમાનજીને મળવા જઈશ અને ત્યાં તેની આંખો ગાઢ નિંદ્રામાં એટલે કે ઊંઘ આવી જાય છે. બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી. ઘરમાં ઘર એટલે મકાન ગૃહ. તે કેળાની વાડીમાં બેઠો છે. નરેન્દ્ર કહે, આ હનુમાનજી હજી આવ્યા? હું તો ક્યારની એમની રાહ જોઉં છું. રાહ જોવી એટલે વાર. જો હનુમાન દાદા નહીં આવે નહીં તો હું એમની સાથે કીટા જ કરી નાખીશ. આપણે પણ આપણા ભાઈબંધ મિત્ર દોસ્ત ની પણ ક્યારે કીટા કરીએ છીએ. કીટાની બચ્ચાની આપણે પણ રમત જ રમતા હોઈએ છીએ. માતા પ્રવેશીને આવીને, અરે બેટા તું અહીં છે? મેં તો તને કેટલો શોધ્યો. કેટલો શોધ્યો એટલે ખોળ્યો. હું ક્યારની તને શોધું છું? અને આ હાથમાં આટલા બધા કેળા કોના માટે છે? નરેન્દ્ર કહે, માતા હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું. એમના પ્રણામ એમને વંદન કરવા આવ્યો છું. આ કેળા પણ એમના માટે જ આવ્યો છું. દાદા કેળાની વાડીમાં રહે તમે એવું કીધું, પણ હનુમાન દાદા તો અહીંયા આવ્યા જ નથી. આ આશ્ચર્ય થાય છે. માતા કહે, નરેન્દ્રના માથે હાથ દઈને હાથ ફેરવીને મૂકીને, એ તો બેટા હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે. રામજીના ભક્ત હતા એટલે એમને કઈ કાર્ય આપ્યું હશે, તે કામ આપ્યું હશે એટલે આવી શક્યા નહીં હોય. તું તો બેટા દાદાનો ખરો ભક્ત. સાચે જન્મ દાદાને મળવા માટે
આંગળી પકડીની ચાર માતા અને પાછું અહીંયા ત્રીજો ભાગ સમજાય છે. ફળિયામાં ત્રણ ચાર છોકરાઓ રમત રમે છે. થોડી વારે નરેન્દ્ર પ્રવેશે છે એટલે આવે છે. નરેન્દ્ર કહે છે, ચાલો બીરુ. બીરુ એટલે મિત્રો, ભાઈબંધ, દોસ્ત. આજે આપણે એક નવી રમત રમીએ. તારક કહે, કઈ નવી રમત નરેન્દ્ર? નરેન્દ્ર કહે, ધ્યાનની રમત. મેં તમને બહુ પસંદ આવ્યું. ધ્યાન એટલે એક જીતે બેસું, બાજુમાંથી કોઈ નીકળે તો પણ આપણી આંખો ન ખુલવી, એને ધ્યાન કહેવાય છે. આપણા ઋષિમુનિઓ નિયમિત ધ્યાનમાં બેસતા હતા. વાલ્મીકિ ઋષિએ પણ જ્યારે તે ચોર લૂંટારો હતા ત્યારે તેમના ઘરમાંથી એ લોકોને એમના ભાગીદાર બનવાની ન પાડી આપના, તો તેઓ પણ જંગલમાંથી અને તપ કરવા મળ્યા, તેથી ધ્યાન કર્યું, તેથી તે પણ ઋષિ મુનિ કહેવાયા. એવી આપણે રમત રમીશું. દરજીજી, ધ્યાનમાં બેસવાથી શા લાભ થાય, શો ફાયદો થાય? નરેન્દ્ર કહે, ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે. આપણા આખા દિવસનું જે પણ કંઈ મનની અંદર હોય એ શાંત થઈ જાય છે. શરીરને થાક દૂર થઈ જાય છે. આપણા તનની અંદર જે પણ આપણા બદનની અંદર થાક લાગેલો હોય તે બધું દૂર થઈ જાય છે. અને આપણા જેવા બાળકોને તો ઘણો ફાયદો, ઘણો લાભ થાય છે. એકાગ્રતા અને યાદશક્તિ વધે છે. જોખમી છે,
નુકસાનકારક છે હો તારે કઈ ના એવું નથી દીદી આપણે માત્ર આંખો જ બંધ કરી હતી જબર આપણું મન તો ક્યાં હતું ભગવાન પાસે દીદી કહી તારા મને તો લાગે છે કે આપણો આ નરેન્દ્ર ભવિષ્યમાં એટલે મેં તમને શું સમજાવ્યું હવે પછી જે કઈ થનારું છે તે બાળક જરૂર મહાન વ્યક્તિ બનશે એટલે મહાન નામના આપશે વ્યક્તિ એટલે આગળ મનુષ્ય નરેન્દ્રભાઈ બીજા તરફ સ્મિત કરે છે હાસ્ય કરે છે એની માતા ત્યાં પ્રવેશે છે અંદર આવે છે માતા કહે નરેન્દ્ર ઓ બેટા નરેન્દ્ર નરેન્દ્ર ઉભો થઈ જાય છે હા માતા માતા કહે ચાલ બે આજે આપણે ઘેર ઠાકુર પધારવાના છે એટલે કે રામકૃષ્ણ પરમહંસ સ્વામી આવવાના છે તારે એમને એકાદ ભજન સંભળાવવાનું છે નરેન્દ્ર ખૂબ જ સરસ ભજન સંભળાવતો હતો એટલે કે એનો અવાજ પણ રાગ પણ એનો સારો હતો અને એને ભજન પણ આવડતા હતા તમારે પણ બેટા ભજનો શીખવા જ જોઈએ નરેન્દ્ર કહે હા માતા આવજો મિત્રો એ એમના બાળકોને આવજો કહે છે અને બધા જતા રહે છે અહીંયા પડદો પડે છે એટલે આપણને નાટ્ય રૂપાંતર હતું નાટક હતું આપણે પણ બાળકો આ નાટક શાળામાં ભજવવાનું ખૂબ જ સરસ રીતે ભજવાઈ શકાય બરાબર ને બાળકો મેં તમને જે કઈ બોર્ડ દ્વારા આપણા પાઠ્ય પુસ્તક દ્વારા જે કઈ સમજ આપણે તમને સમાજ પડી જ હશે તો આપણે વિડીયોને વારંવાર જોવાનું લાઈક કરવાનું શેર કરવાનું અને સુને કરવાનું સબસ્ક્રાઇબ તો જરૂરથી કરવાનું જય હિન્દ જય ભારત આવજો બાળ મિત્રો